માં જગત જનની જગદંબાના પ્રાગટ્યનો પવિત્ર દિવસ એટલે પોષી પૂનમ. માં અંબે એ પૃથ્વી પર વ્યાપેલા વિનાશક દુષ્કાળના સમયે શાકંબરીના રૂપે પોષણ આપેલ, જેના માટે તે શાકંબરીના રૂપે પૂંજાય છે. શાકભાજીના શણગારથી દીપ્તી માં અંબાને વંદન. શોભાયાત્રા દરમિયાન હજારો કિલો સુખડીનો પ્રસાદ વિતરિત કરવામાં આવે છે, જેના લીધે આ પોષી પૂનમ સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ પર વ્યાપેલા મહામારી કોરોના રોગને નાથવા માટે મા જગદંબાને પ્રાર્થના પણ કરવામાં આવી. વર્ષમાં એકવાર અંબાજી માતા યાત્રાધામ અંબાજીના નગર માર્ગો પર ભ્રમણ કરવા આશીર્વાદ આપવા નીકળે છે. આ વખતે આવું શક્ય બન્યું નથી. હર્ષોલ્લાસ અને ઉત્સાહથી અંબાજીની શૈક્ષણિક સંસ્થાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં ઉજવાયા. આખા નગરમાં શોભાયાત્રાના માર્ગ પર કરાતી રંગોળી અને સુશોભન નથી, ઠેર ઠેર ફરકતી લાલ ધજાઓ પણ નથી. શોભાયાત્રામાં ભક્તો દ્વારા વહેંચાતા પ્રસાદના કેન્દ્ર નથી, સુખડીનો મહાપ્રસાદ નથી, હાથી ઘોડા ઊંટ અને પાલખી નથી, બેન્ડ અને શરણાઈના શૂર પણની જમાવટ પણ નથી. પણ મા અંબા સચરાચરમાં વ્યાપ્ત છે, ગબ્બરની અખંડ જ્યોતમાં છે, ચાચરના ચોકમાં છે, ભક્તિના ભક્તોની ભક્તિમાં છે, મારા અને તમારા હૃદયમાં મા બિરાજમાન. નાનપણથી અહીંયા આવું છું અને પોષી પૂનમ એટલે માતાજીની વર્ષગાંઠ, માતાજીનો પ્રાગટ્ય દિવસ, અને આજે અન્નકૂટ થાય અને અન્નકૂટના દર્શન હોય અને જે માતાજીના ભવ્ય દર્શન હોય એવા દર્શન વર્ષમાં ક્યારેય થતા નથી, જે આજે થાય છે. અને આ દર્શનનો લહાવો ક્યારેય ચૂકાય નહીં, અનન્ય અને અનન્ય લહાવો હોય છે. અને આ લહાવો માણવાનો ખૂબ જ આનંદ આવે છે. અને અહીં આવ્યા પછી જે અનુભૂતિ થાય છે, જે પાવર આવે છે, જે આનંદની અનુભૂતિ થાય છે, કુટુંબ માટેની, વિશ્વ માટેની, અને જે બધા માટે જે આપણે અનુભૂતિ થાય અને દરેક વખતે આપણે દર્શન કરીએ એનો આપણને ખૂબ ખૂબ આનંદ મળે છે. અને આ તો એક શક્તિપીઠ છે એટલે કોઈ સવાલ જ નથી. શક્તિપીઠમાં તો અને એવી અંબાજી માતાજી જે આપણી ગુજરાતની સુપ્રસિદ્ધ મંદિર છે, અને અહીંયા તો અમે કાયમ માટે આવતા છીએ છીએ અને અહીંયા આવવાથી અમને ક્યારેય અમે આમ આનંદથી જ જઈએ છીએ, આનંદથી જઈએ છીએ, અને અમારા કાયમ માટે અમને સુખ સમૃદ્ધિ અને આનંદ મળતો રહે છે. અને એના માટે અમે અમારા માતાજીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમના થકી આવેલું છે અને એમના થકી જ માણીએ છીએ અને એમના થકી જ થવાનું છે બધું. એટલે અમારો કાયમ માટે અમને આશીર્વાદ લેવા માટે કાયમ માટે બારે મહિના અમે અમારી ઉપર એમના હાથ પણ છે અને અમે કાયમ માટે એમના આશીર્વાદ લેવા અમે અહીંયા હાજર થઈ જ જઈએ છીએ. અને હજી સુધી માતાની મહેરબાની છે કે મારી ઘણી પોષી પૂનમમાંથી એકે પોષીનો અમારી પડી નથી. અમારી પોષી પૂનમ તો ખાસ ક્યાંય આવીએ પણ દર્શન કરવા અહીંયા આવી જવાનું અને આવો અન્નકૂટના દર્શનનો લાભ લેવાનો જ એક 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 મનમાં ઈચ્છા જ હોય છે અને એ ઈચ્છા માતાજી પૂરી પણ કરે છે આપણને. એટલે આ એક અમારા માટે સદભાગ્ય છે અમારું પોતાનું, અમારા કુટુંબનું, અને કે અમે આવી અને આનો આનંદ માણીએ છીએ. બસ બીજું તો શું કહીએ, અમારા કાયમ માટેના આશીર્વાદ અમારા પર રહે એવી અમારી શુભેચ્છા હોય છે માતાજી માટે. અમને માતાજી અમને આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા હોય છે. હર વર્ષે શોભાયાત્રા કાઢે છે એમાં તમે દર વર્ષે શોભાયાત્રા નીકળતી હોય છે અને એમાં પણ માતાજીની જ્યોત નીકળતી હોય છે, હાથી પર સવારી હોય છે, બધા બીજા બધા ઘણા લોકો નૃત્ય કરતા હોય છે એ બી જોવાનો અને એની સંસ્કૃતિની ઝાંખી કરવાનો એક લાવો હોય છે. એમાં પ્રસાદ ઘણો વહેંચાતો હોય છે, બેન્ડ બાજા વાગતા હોય છે, બધા ખેલો થતા હોય છે અને બધા અલગ અલગ પ્રકારના વેશ અને ભૂષા ધારણ કરીને પણ અંદર એટલે કુમારિકા પણ હોય છે અંદર અને બધા હોય છે અને એ જોવાનો પણ એક લાવો છે. બહુ ખરેખર શોભાયાત્રાનો બી એક લાવો છે અને હું કાયમ માટે શોભાયાત્રા જોઉં છું અને એ જોવા પણ ઊભો રહું છું અને એનો બી મને ખૂબ આનંદ હોય છે. અને એ વખતે માતાજી જ્યોતના દર્શન થાય છે અને જે પરિક્રમા કરે છે એ બી અમને એનો બી ખૂબ ખૂબ આનંદ મળે છે. આપનું નામ છે? મારું નામ છે વિપુલભાઈ દુધિયા, અમદાવાદથી બોલું છું. જય અંબે. નમસ્કાર. જય અંબે. મારું નામ અલ્પેશ ખત્રી, અમદાવાદથી છું. આજે પોષી પૂનમ મા જગદંબાના પ્રાગટ્ય દિવસે અહીંયા આગળ દરેક ભાવિક ભક્તોની જેમ દર્શન કરવા આવ્યો છું. ખૂબ સારા દર્શન થયા માતાજીના અને ઘણા બધા ભાવિક ભક્તો આજના માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે અહીંયા આગળ દર્શન કરવા આવે છે માના દર્શન માટે. અને બધાને દર્શનનો બહુ સારો લાભ મળે છે. દર્શન કરીને લોકો પોતાની જાતને ખૂબ પાવન માની અને માતાજીના દર્શન કરીને બહાર નીકળતા હોય છે. આ કોરોનાની મહામારી વચ્ચે મંદિર સ્ટાફે જે દર્શનની વ્યવસ્થા કરી છે એ બહુ જ પ્રશંસનીય છે, જેથી કરીને દરેકે દરેક ભાવિક ભક્તને દર્શનનો લાભ મળે.
આરતી દરમિયાન પણ રનિંગમાં દર્શન રાખ્યા જેથી કરીને દરેક વ્યક્તિ દર્શન કરી શકે અને એટલી સારી વ્યવસ્થા સુંદર વ્યવસ્થા ગેટની કે ભાઈ પ્રોપર ગેટથી તમે પ્રોપર લાઇનથી જઈ શકો અને પ્રોપર રીતે બહાર આવી શકો. દરેકે દરેક ભક્તો ખૂબ જ માના દર્શન કરીને ખુશ થયા છે. આ પોષી પૂનમના દિવસે માતાજીની એક નગરયાત્રા શોભાયાત્રા નીકળે છે એમના પ્રાગટ્ય દિન નિમિત્તે, જે આ કોવિડ મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી છે. પણ સામે દર્શનની એટલી સારી વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકોને કદાચ આ મહામારીના કારણે શોભાયાત્રા નથી નીકળી માતાજીની, તો માતાજીના ઘણા સારા દર્શન થયા છે અને લોકોએ એક એક બે બે ત્રણ ત્રણ વખત લાઇનમાં ઊભા રહીને પણ એનો લાભ લીધો છે. એટલી સારી સુંદર વ્યવસ્થા છે. ભગવાન કરે, માતાજીના અરજમાં આપણે એક પ્રાર્થના કરીએ 2021નું વર્ષ ભારત વર્ષ અને સમગ્ર દુનિયા માટે ખૂબ સારું જાય, કોઈ પણ આ મહામારીનો પ્રોબ્લેમ રહે નહીં અને લોકો પ્રેમથી હરીફરી શકે, માતાજીના મંદિરે આવી શકે અને દરેક પ્રકારના જે કંઈ બી અત્યારે આપણે લિમિટેશન્સ છે એ ઉપાડી શકે. એ સાથે જય અંબે, જય ભારત.